ધોરણ 6 ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ જેમાં આપણે આગળ દશાંશ સતરાંશ અને સહસ્રાંશ વિશેની માહિતી મેળવી. હવે જોઈએ કે આગળનો નવો ટોપિક છે દશાંશોની સરખામણી, કે કયો દશાંશ મોટો અને કયો દશાંશ નાનો એ જાણવા માટે આપણે તેની સરખામણી કરવાની છે. તો એનો જોઈએ આપણે દશાંશોની સરખામણી. સરખામણી કરવી એટલે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ જાણવું. તો એના માટે હું તમને એક ઉદાહરણ લઈ અને સમજાવીશ. તો દાખલા તરીકે ઉદાહરણ લઉં 0.07 અને બીજો એક છે 0.1. હવે આ બંનેની સરખામણી કરવાની છે એટલે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તે જાણવાનું છે. તો હવે એમ કેવી રીતે ખબર પડે આપણને કે આ સંખ્યામાં આ સંખ્યામાં કઈ મોટી અને કઈ નાની? તો એના માટે આપણે અહીં આને અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું. 0.07 ને અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે કેટલા થશે? 1 અને 2 પોઈન્ટ કાપી નાખવા તો એના નીચે કેટલા મૂકાશે? 100 મૂકાશે. અને 0.1 ને આ સંખ્યા છે એને આપણે મૂકવા તો 1/10 થાય. હવે આ બંને સંખ્યામાં 1 નો આના નીચે 10 છે અને આના નીચે 100 છે તો એ સરખામણી થઈ શકે નહીં. એટલે કે બંનેના છેદ સરખા હોય તો જ આપણે સરખામણી કરી શકીએ. તો આપણે એના માટે શું કરવાનું? તો અહીંયા કઈ સંખ્યા આપેલી છે અહીંયા 100 છે, પણ અહીંયા આપણે 100 લાવવા માટે નીચે કેટલા વડે ગુણવાના? 10 વડે. તો નીચે 100 લાવવા માટે 10 વડે ગુણ્યા તો ઉપર પણ 10 વડે ગુણવા પડશે. હવે બંને અપૂર્ણાંક જુઓ તો નીચે છેદ 17 હોય તો ઉપરનો અપૂર્ણાંકનો છેદ અંશ મોટો તે સંખ્યા મોટી થાય. તો આ બંને માંથી મોટી સંખ્યા કઈ થાય? 7 મોટા કે 10 મોટા? તો 10 મોટા. નીચે બંને છેદમાં 17 હોય તો ઉપરનો અંશ મોટો એ સંખ્યા મોટી કહેવાય. તો અહીંયા આપણે જોઈએ તો આ સંખ્યા આપણા માટે મોટી થઈ ગઈ. તો એવી રીતે આપણે અહીંયા પછી આ સંખ્યા આપણે જે આપી હોય એ સંખ્યા આપણે બતાવવા માટે એને કરી શકાય. તો આ રીતે આપણે સરખામણી કરી અને મોટી અને નાની સંખ્યા બતાવી શકીએ. હવે એક ઉદાહરણ લઈશ. બીજું એક ઉદાહરણ 32.55 અને 32.5. હવે અહીંયા જુઓ 32.55 કીધું છે કે 32.5 કહ્યું છે. આ બંનેમાં કઈ સંખ્યા મોટી એ જાણવા માટે તમારે શું કરવાનું? તો 32.55 અહીંયા 2 પોઈન્ટ છે એટલે નીચે કેટલા મૂકી દેવાના? 100. અને અહીંયા જુઓ તો 32.5 છે એક જ પોઈન્ટ છે તો અહીંયા કેટલા મૂકવાના? 10. બંનેમાં નીચે પાછા ફરક છે, અહીંયા 100 છે અહીંયા 10 છે. તો અહીંયા કરવા માટે શું કરવાનું? અહીંયા 100 લાવવા માટે અહીંયા નીચે 10 વડે ગુણવાનું. તો ઉપરની સંખ્યાને પણ આપણે 10 વડે ગુણવા પડે. તો 100 × 10 = 1000. તો અહીંયા ઉપર પણ હું 10 વડે ગુણી કાઢું તો 50 થઈ જશે અને નીચે 10 વડે ગુણું તો 100 થઈ જશે. તો બંને હવે નીચે છેદ સરખા થઈ ગયા. તો છેદ સરખા થાય પછી ખબર પડે કે ઉપરની સંખ્યામાં અંશ મોટો તે સંખ્યા મોટી અને અંશ નાનો તે સંખ્યા નાની. એટલે કે આ બંનેમાં જુઓ અહીંયા 3255 છે, અહીંયા 3250 છે. તો હવે ખબર પડી કે 3255 એ 3250 કરતા મોટા કહેવાય. તો એના માટે આપણે ઉપરની જે આપી હોય એ જ રકમ લખવાની કે 3255 મોટા છે 3.5 કરતા. તો આ રીતે તમે સરખામણી કરી અને આ રીતે તમે છેદ સરખા કરશો તો તમને જલ્દી ખ્યાલ આવશે કે કઈ દશાંશ અપૂર્ણાંકમાં સંખ્યા મોટી અને કઈ નાની. એ જ પ્રમાણે હજુ એક ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ 11. ઉદાહરણ 11 માં કઈ સંખ્યા મોટી છે એવું કર્યું છે. કઈ સંખ્યા મોટી છે આપણને કહ્યું છે. તો બે સંખ્યાઓ આપી છે, એમાં બે રકમ આપી છે. એક કે 0.99 અને બીજી સંખ્યા છે 1.09 કે 1.09
Yeah.
પ્રાચીન આ રીતે પણ તમે લખી શકો હવે આગળ જોઈએ ત્રીજા નંબરનો દાખલો અહીંયા 3 આપ્યા છે 3 એમ એમ રાખીશું 0.8 0.8 ને આપણે અહીંયા જોઈએ તો 8 ભાગ્યા 10 થાય હવે આપણે સરખામણી કરવી છે તો તમે અંદર કરી શકો ને એનું નીચે 10 લાવવા છે તો અહીંયા 10 લાવવા માટે નીચે 10 લાવવા માટે ઉપર પણ 10 વડે ગુણવા પડે તો આ સંખ્યાને આપણે અવેજી કરી શકીએ હવે બંને નીચે 10 છે તો બંને માટે કઈ સંખ્યા મોટી 20 મોટા છે માટે 3 એ 0.8 કરતા મોટી છે બરાબર હવે જોઈએ આગળ બીજો ચોથા નંબરનો દાખલો આમ ના કરો તો તમને ખ્યાલ આવે જ નહીં અહીંયા 19 છે અહીંયા 99 છે તો તમને એમ નથી કે
1.5 के 1.50 आठवां नंबर नो राखो छे 1.400 ने 31 के 1.400 ने 90 नंबर नंबर नो राखो 3.3 અને 3. કે 3.300 અને 10માં નંબરનો છેલ્લો ભાગ છે 5.64 5.64 કે 5.603 5.603 પર ચાર દાખલા આપી છે આપણે મે ગણી કાઢી તો અહીંયા તો આ રીતે આ